साइट અને માપન બરાબર આપણે સેમીની સમજ લઈ લીધી હતી ફૂટપટ્ટીની પણ સમજ લઈ લીધી હતી જુઓ અહીંયા કે ભઈ જ્યારે એક ફૂટપટ્ટી આપણે છે ભઈ ફૂટપટ્ટી 30 સેમી ભેગા થાય ફૂટપટ્ટીમાં ત્યારે શું બને છે ભઈ 1 ફૂટ બરાબર એટલે અહીંયા શું લખાશે 1 ફૂટ બરાબર 1 ફૂટ બરાબર 30 સેમી કઈ ફૂટપટ્ટીમાં મોટી ફૂટપટ્ટીમાં હવે આમાં ઇંચ કેટલા હોય 12 એટલે 1 ફૂટ બરાબર કેટલા ઇંચ થશે 1 ફૂટ બરાબર 12 ઇંચ હવે નાની ફૂટપટ્ટીમાં મેં તમને નાની ફૂટપટ્ટી પણ બતાવી કે ભઈ જ્યારે હું 1 ફૂટ લઉં છું તો 1 ફૂટપટ્ટીમાં કેટલા સેમી હોય 15 સેમી અને 1 ફૂટ બરાબર કેટલા ઇંચ હોય 6 ઇંચ હોય બરાબર અને આપણે આનાથી ટેબલ નું માપ ટ્રંક નું માપ પણ શીખ્યા હતા પેન્સિલ નું માપ પણ શીખ્યા હતા મેં તમને અંદાજે પેન્સિલ લેવાની કીધી હતી કે ભઈ આપણી પેન્સિલ કેટલા ફૂટ લાંબી છે તો આપણી પેન્સિલ કઈ 1 ફૂટ લાંબી હોય આ 1 ફૂટ આખી હોય લાંબી ના ફૂટ કરતા કેવી છે આપણી પેન્સિલ નાની છે એ આપણે શીખી ગયા હતા પછી કાલે શીખ્યા હતા કે ભઈ જ્યારે 100 સેમી ભેગા થાય કેટલા સેમી ભેગા થાય 100 સેમી મેજર ટેપર મેં તમને બતાવેલી કે ભઈ જ્યારે મારા 100 સેમી ભેગા થાય ત્યારે મારું શું બને છે 1 મીટર બને છે જુઓ આ મેજર ટેપ 78 લ્યુ હા જ્યારે મારા 100 સેમી ભેગા થાય ને આટલા આ 100 સેમી ભેગા થશે ત્યારે મારું શું બનશે ભઈ 1 મીટર થશે એટલે 100 સેમી બરાબર 1 મીટર 200 સેમી બરાબર કેટલા મીટર 2 મીટર 500 સેમી બરાબર કેટલા મીટર 5 મીટર બરાબર આપણે કેવી રીતે ખબર પડે 500 સેમી બરાબર 5 મીટર તો આપણે 500 ને કોની વડે ભાગતા હતા 100 વડે 500 ભાગ્યા 100 1100 તો કેટલા મીટર આયા 5 મીટર બરાબર 200 ભાગ્યા 100 એટલે કેટલા મીટર આયા 2 મીટર તો આ ઉપરથી શું ખબર પડે કે ભઈ જ્યારે મારે સેમી માંથી મીટર માં ફેરવવું હોય તો મારે કોની વડે ભાગવાના 100 વડે કેમ 100 વડે કે ભઈ 100 સેમી બરાબર મારો 1 મીટર થાય છે એટલે જ્યારે પણ તમે સેમી માંથી મીટર માં ફેરવો ત્યારે મારે એને 100 વડે ભાગવા પડે એ જ રીતે ભઈ 2 કિલોમીટર 2 મીટર બરાબર કેટલા સેમી થશે 200 સેમી 3 મીટર બરાબર કેટલા સેમી થશે 300 સેમી તો જે રીતે મેં અહીંયા ભાગાકાર કર્યો સેમીમાંથી મીટરમાં જવા માટે મેં ભાગાકાર કર્યો એ જ રીતે મારે મીટરમાંથી સેમીમાં જવા માટે મારે શું કરવું પડે ગુણાકાર કરવો પડે એટલે 3 ગુણ્યા 100 બરાબર 300 સેમી આ મારા 300 સેમી કેવી રીતે આવ્યા બરાબર 3 મીટર બરાબર 300 સેમી કેવી રીતે આવ્યા તો ભઈ મારે 3 ને કોની સાથે ગુણવા પડે 100 સાથે કેમ કે ભઈ 100 સેમી બરાબર 1 મીટર થાય છે માટે મારે 3 ને કેટલા વડે ગુણવા પડે 100 વડે હવે 2 મીટર બરાબર 200 સેમી તો મારે 2 ને કોની સાથે ગુણવા પડે 100 વડે એટલે 2 ગુણ્યા 100 બરાબર 2 એકા 2 અને પાછળ કેટલી શું આવશે 2 એટલે 200 સેમી આ આપણે શીખી ગયા હતા હવે આપણે શીખવાનું છે કિલોમીટર શું શીખવાનું છે કિલોમીટર તો જે રીતે હું 100 સેમી ભેગા કરું ત્યારે મારે 1 મીટર થાય એ જ રીતે મારે 1000 મીટર ભેગા કરવાનું 1000 મીટર ભેગા કરું ત્યારે મારો શું થાય ભાઈ 1 કિલોમીટર 1 કિલોમીટર હવે 1 કિલોમીટર એ ટૂંકમાં શું લખાય છે 1 કિમી એ પછી આ કી કરી વચ્ચે ટપકું કરી મી કરાય જે રીતે મીટર ને શું લખીએ છીએ આપણે મી અને સેન્ટીમીટર ને શું લખીએ છીએ સેમી એ જ રીતે કિલોમીટર ને આપણે શું લખીએ છીએ કિમી હવે આમાં સૌથી મોટું એ નામ કયો સેમી ઇંચ મીટર અને કિલોમીટર તો સૌથી મોટો એકમ પર અહીંયા આપણો કિલોમીટર અને કિલોમીટર નું કિલોમીટર એકમ ક્યાં વપરાય તો મેં તમને શીખવાડી દીધું બી કે જ્યારે બે સેલનું વચ્ચેનું અંતર માપવું હોય ત્યારે મારે શું વપરાય છે કિલોમીટર 5000 મીટર બરાબર
किलोमीटर नो 5 किलोमीटर तो अब तू आ जाइया हमरा 5 किलोमीटर आ अब तू मारू मीटर माथी किलोमीटर ना फेरवानो हवे किलोमीटर माथी मीटर मा એટલે 7 किमी बराबर कितना मीटर થશે 7000 मीटर પણ એ કેવી રીતે આયા 7000 मीटर તો આપણે 7 किलोमीटर છે એને કોની સાથે ગુણવાના 1000 સાથે એટલે 7 એકા 7 दाखला धरमपुर वच्चे नुं अंतर केटलुं अहींया जुओ बन्ने गाम आप्या छे के भाई रामपुर थी धरमपुर मारे रामपुर थी धरमपुर जवुं छे क्या केवो रस्तो छे 5 किलोमीटर अने 250 मीटर हवे मने मीटर शुं आपी छे किलोमीटर अने मीटर आटलो रस्तो पाको छे 5 किलोमीटर अने 250 मीटर ते पछी 4 किलोमीटर अने 500 मीटर केवो रस्तो छे काचो 4 किलोमीटर अने मीटर केवो छे 500 मीटर काचो रस्तो तो रामपुर थी धरमपुर जवा वच्चे नुं अंतर केटलुं तो भाई मारे बन्ने अंतर शोधवाना छे बरोबर तो मारे बन्ने ने शुं करवा पड़े भेगा करवा पड़े अने भेगा करूं तो मारो शुं थाय सरवाळो थाय हवे तमे जुओ अहींया किमी आप्युं छे शुं आप्युं छे किमी अने बीजुं शुं आप्युं छे मीटर तो मारे कया खाना जोवा पड़े किलोमीटर अने मीटर तो तमारे जमणी बाजु शुं लखवानुं किलोमीटर अने डाबी बाजु मीटर हवे रकम वाचता जाओ पाछा धारो के शुं छे रामपुर थी धरमपुर जवा माटे केटला किमी 5 किमी तो कया खानामां लखवानुं किमी ना खानामां 5 250 मीटर तो कया खानामां लखवानुं मीटर ना खानामां वत्ता बराबर आ शुं छे 5 किमी 250 मीटर પછી કયો રસ્તો છે આ કેવો રસ્તો છે મારો પાક્કો રસ્તો તો બાજુમાં લખવાનું પાક્કો રસ્તો ક્યાં જવા માટેનો રામપુર થી ધરમપુર જવા માટે પછી શું છે ભાઈ 4 કિમી 500 મીટર તો કિમી ના ખાનામાં કેટલા લખવાના 4 કિલોમીટર માં કેટલા લખીશું આપણે 4 અને મીટર કેટલા મારા 500 કેવો રસ્તો છે મારો કાચો તો એ લખવાનું કાચો રસ્તો હવે આપણે શરૂઆત ક્યાંથી કરીશું ભાઈ જે રીતે એકમ બાજુથી શરૂઆત કરતા હતા ને આપણે એ જ રીતે મારે સરવાળાની શરૂઆત ક્યાંથી કરવાની મીટર બાજુથી બાદબાકીની શરૂઆત પણ ક્યાંથી કરવાની મીટર બાજુથી આપણે કહીએ કે ભાઈ 0 માંથી 0 એટલે 0 5 માં 0 ઉમેરું તો 5 2 ને 5 7 આ મારા શું આવ્યા 750 મીટર આવ્યા હવે 5 ને 4 કેટલા થશે 9 આ 9 શું આવે મારા કિલોમીટર તો મારો જવાબ શું થશે રામપુર થી ધરમપુર જવા માટેનો 9 કિમી
અને 750 મીટર અંતર કાપવું પડે। खरीदे तो जमनी बाजू क्यों लेटर मीटर अने किलोमीटर में कोई मोटो तो किलोमीटर तो किलोमीटर में जमीन बाजू लेवा हवे कितना किमी छे 7 मीटर तो यहां શું લખવાનું 7 मीटर कितना सेमी 66 तो यहां શું લખવાનું 66 सेमी શું બનાવવા ગાદલું બનાવવા ત્યાં લખવાનું ગાદલું બનાવવા બીજું કેટલું કાપડ ઉમેરી વત્તા 2 મીટર તો તમારે શું લખવાનું અહીંયા 2 મીટર અને સેમી કેટલા છે 99 એટલે લખવાનું 99 શું સીવડાવા પડદા અહીંયા શું લખીશું પડદા હવે આપણે મીટર બાજુથી શું કરીશું બાદબાકી સરવાળો કરીશું નિશાની કરી છે મારી સરવાળા તો 9 ને 1 કેટલા થાય 10 ને 5 15 તો અહીંયા 15 માં શું આવશે 5 વધી ક્યાં મૂકીશું આપણે दस अक्वा एटले के बाजू में नौ ने एक दस ने छ सोल तो तमारे ये सेमी में सोल लखवाना नहीं पर तमे सेमी में लखवाना नथी पर तमे सेमी में लखवाना तमारे सेमी में अने वधी क्या लखीशू आपणे मीटर में बराबर तमे मीटर पर वधी मूकी दीधी। હવે 7 ને 8 ને 2 ફોન કરીને 10 તો કેટલા મીટર થયા 10 મીટર અને 65 સેમી આપણે જવાબ શું લખીશું 10 મીટર અને 65 સેમી કાપડ ખરીદ્યું। આ રીતે તમારે વર્કશીટમાં પણ કરીને લાવવાનું છે। દિવસ 59 ની વર્કશીટમાં તમારે કરવાનું છે। खाली जगह एकम मोटो छे किलोमीटर के मीटर तो किलोमीटर अबे बे शहर वच्चे कयो अंतर वपराय ए तमारे बधुं मे आ बधुं शीखवाड़ दीधेल छे पूरवानी छे खाली जगह। पछी आ जुओ 2000 मीटर लांबी रेस में खाली जगह किमी किमी 1000 मीटर तो 2000 केटला मीटर किलोमीटर थशे 2 किलोमीटर। पछी अहीं तमारे दाखलो करवानो छे। जुओ राम अने गोपाल तेनी शाळानी विरुद्ध दिशा में रहे छे तो एक बीजा थी केटला दूर छे राम अने गोपाल ना घर वच्चे नुं अंतर केटलू छे बन्नेना घर वच्चेनुं अंतर केटलू छे ए तमारे शोधवानुं छे। एटले 43 आ गोपालनुं घर 43 किमी अने रामनुं घर 21 किमी ग्राम अने गोपालना घर वच्चे केटलुं अंतर छे तो तमारे 43 माथी 21 शुं करवा पड़े बाद करवा पड़े बराबर। तो अहींया बाद बाकीनो दाखलो थशे। वर्कशीट पूरी करीने ग्रुपमां मोकलजो।